અમરેલી જિલ્લામાં સિંહનો ખોફ વધી રહ્યો હોય તેમ અઠવાડિયા અગાઉ જ જાફરાબાદના બાબરકોટ નજીક એક સિંહણ દ્વારા 6 વ્યક્તિઓ પર હુમલો કરવાની સહી હજુ સુકાઈ નથી ત્યાં ખાંભાગીરના નાની ધારીના પાદરમાં સમી સાંજે ખેત મજૂરી કરીને પરત ફરતા પરપ્રાંતીય 18 વર્ષીય યુવકને એક સિંહણ મોથી પકડીને ઉઠાવીને લઈ જતા ફફડાટ ફેલાઈ ગયો હતો. એક સિંહણ સાથે સિંહ નાની ધારીના મધુવાડાની આમાવાડીમાં જતા રહેતા રાત્રિના 1 વાગ્યા સુધી સિંહ અને સિંહણ મૃત યુવકના શબ પરથી હટ્યા ન હતા અને વન વિભાગનો મસ્મોટો સ્ટાફ સિંહ અને સિંહણના મોંમાંથી મૃત યુવકને છોડાવવાના પગલે પરસેવો પાડી રહ્યા હતા. ખાંભા મામલતદાર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને નાની ધારીના 200 જેટલા લોકો પણ સિંહ અને સિંહણના પંજામાંથી મૃત યુવકને છોડાવવા ટ્રેક્ટર સહિતના કારનામાં અજમાવ્યા હતા. પણ મૃત યુવકના ફક્ત 2 પગ વન વિભાગને મળ્યા હતા અને બંને પગ લઈને વન તંત્રના કર્મીઓ ખાંભા સરકારી દવાખાને પહોંચ્યા હતા. મારી વાડીએ મજૂર આવ્યા છે એમપીના અને વાડીએ નીંદર 5 વાગે આવતા હતા. રસ્તામાં સિંહ હુમલો કર્યો એટલે છોકરાને પકડી લઈ ગયો બગીચામાં. બરાબર અમે વાંચ ગયા શોધખોળ કરવા તો જડ્યો ને અમે જંગલ ખાતાવાળા જાણ કરી તરત. બરોબર જંગલ ખાતાવાળા તરત આવી ગયા શોધખોળ આવ્યા કે 2 પગ મળ્યા સમજા. પગને લઈને પીએમ માં ખાંભા દવાખાને આવ્યા છે. સિંહ ને સિંહણ ક્યાં હતા? એ અહીંયા અમર વાડીએ પાદર માં જંગલ ખાતા ને કઈ પકડવાની કાર્યવાહી કરી? હા બધું અહીંયા બધા ઉભા છે અહીંયા. બરોબર જંગલ ખાતું બધા સાહેબો પોલીસ ખાતું મામલતદાર બધા અને ગામે અમારું એટલું ઊભું છે. બરાબર મધુ બાપા વળીએ ગયા હતા, નેન્દવા ગયા હતા. બરાબર પછી આવતા આવતા છે ને સીન પકડી લીધી, પછી સીન પકડી લે પછી ગુજરાત પાસે મળી નથી. બરાબર પછી જંગલ ખાતા વાળા ફોન કર્યા પછી આવીને પછી મળ્યા. બરાબર 2 ટાંગ મળ્યા. દવાખાને આવ્યા છે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.